હું ડૉક્ટર રોહિત બિંગરાડિયા, મેડિકલ ઓફિસર, ડિસ્ટ્રિક્ટ લેપ્રસી ઓફિસ, સુરત. આજે રોજ માંગરોળ તાલુકાની અંદર માંગરોળ તાલુકાનું જે ગ્રાસરૂટ લેવલની હેલ્થ કેડર છે, એટલે કે FAW, MPAW, FHS અને MPHS તથા CHO, એમની એક દિવસની નેશનલ લેપ્રસી એરેડિકેશન પ્રોગ્રામની તાલીમ રાખવામાં આવી છે. હવે માંગરોળ તાલુકામાં લેપ્રસી પ્રોગ્રામ વિશે જોઈએ તો માંગરોળ તાલુકાની જે 1,87,000ની વસ્તી છે એની સામે આપણને અત્યારના 6 મહિનામાં 35 જેટલા કેસ મળેલા છે, જે ઘણા વધારે કહેવાય. હજુ બી સમાજની અંદર છુપાયેલા કેસ છે, તો આ કેસને શોધી કાઢવા માટે આપણી જે ગ્રાસરૂટ લેવલની હેલ્થ કેર કેડર છે એમને એક દિવસ માટે લેપ્રસી વિશે સેન્સિટાઇઝ કરવામાં આવશે, જેથી કરીને જ્યારે એ લોકો ફિલ્ડમાં જાય, ઘરે ઘરે જઈને સર્વે કરે અને લેપ્રસીના શંકાજનક કેસ શોધી કાઢે અને એમાંથી આપણે નવા કેસનું નિદાન કરી શકીએ, જેથી કરીને આપણે આપણા તાલુકાની અંદર, સુરત જિલ્લાની અંદર, ગુજરાતની અંદર, ભારતની અંદરથી લેપ્રસીને આપણે સમયાંતરે નાબૂદ કરી શકીએ.